नमस्कार विद्यार्थी मित्रों, विषय वाणिज्य व्यवस्था ने संचालन धोरण 11 पाठ नंबर 8 धंधाकीय मूड़ीना प्राप्ति स्थानों सवाल नंबर 7। अगाउ पण आपणे मालिकीना भंडोळोना त्रण प्रकारोनी विशेष समजूती मेळवी हती। एना इक्विटी शेरनो अर्थ एनी लाक्षणिकता पण मेळवी, प्रेफरन्स शेर अने एना अर्थ साथे लाक्षणिकताओनी पण समजूती मेळवी। बन्ने शेर वच्चेनो भेद शुं एनी समजूती आपणे हवे आ वीडियोनी अंदर मेळवीए। मैं त्यारे पण वात करी हती, अत्यारे पण वात करीए तो मुद्दाने याद राखवा खूब जरूरी छे। तो आवो सवाल नंबर 7, इक्विटी शेर अने प्रेफरन्स शेर वच्चेना भेदने समझिए, तफावतने समझिए, नी तुलना एवी रीते पण प्रश्न पूछे तो आपणे एनो जवाब एक ज आवे छे, एनो तफावत। तो मुद्दा नंबर 1 छे फरजियात इक्विटी शेर नी अंदर जोईए। मुद्दा नंबर 1 फरजियात इक्विटी शेर मां जोईए। दरेके दरेक कंपनीए इक्विटी शेर फरजियात शेर मूड़ी धरावती दरेके दरेक कंपनीए फरजियात इक्विटी शेर बहार पाड़वा पड़े छे। प्रेफरन्स शेर तो के अहीं प्रेफरन्स शेर फरजियात रीते बहार पाड़वानी जरूर नथी। मुद्दा नंबर 2 डिविडेंडनो दर। इक्विटी शेर मां डिविडेंडनो दर नक्की होतो नथी, एटला माटे अहींया अनिश्चित छे। જ્યારે પ્રેફરન્સ શેરમાં ડિવિડન્ડનો દર કેવો હોય છે? નક્કી કરેલો, નિશ્ચિત હોય છે, અને ડિવિડન્ડ શામાંથી ચૂકવાય છે? નફામાંથી। ત્યારબાદ મુદ્દા નંબર 3 અધિકાર। ઇક્વિટી શેર હોલ્ડરોને સભામાં હાજર રહેવાનો, મત આપવાનો અને સંચાલકોને ચૂંટવાનો અધિકાર છે, અને આમાં શેર દીઠ મતાધિકાર છે, યાદ રાખજો તે રીતે શેર દીઠ। ત્યારબાદ પ્રેફરન્સ શેરમાં જોઈએ અધિકારમાં પ્રેફરન્સ શેર હોલ્ડરોને તેમના હિત સાથે સંકળાયેલી બાબતોમાં જ મત આપવાનો અધિકાર છે। શેર દીઠ ને, પરંતુ જેને એને જેટલું હિત મળેલું છે એટલો જ એ મત આપી શકે છે। મુદ્દા નંબર 4 ઇક્વિટી શેરનો મુદ્દા નંબર 4 જોઈએ જોખમ। તો ઇક્વિટી શેર હોલ્ડરો સૌથી વધુ જોખમ ઉઠાવે છે, જ્યારે પ્રેફરન્સ શેર હોલ્ડરો ઓછું જોખમ ઉઠાવે છે। ત્યારબાદ મુદ્દા નંબર 5 રોકાણકાર। ઇક્વિટી શેરમાં જોઈએ ઇક્વિટી શેર હોલ્ડરો જોખમ લેવા માટે તૈયાર હોય છે, અને સત્તાકીય પ્રવૃત્તિ કરવા ઈચ્છતા રોકાણકારો વધુ રોકાણ કરવા માટે ઇક્વિટી શેરને વધુ પસંદ કરશે। ત્યારબાદ પ્રેફરન્સ શેરમાં પ્રેફરન્સ શેર હોલ્ડરો નિશ્ચિત આવક મેળવવા માટે મૂડીની સલામતી ઈચ્છતા હોય એવા રોકાણકારો પ્રેફરન્સ શેરની પસંદગી કરશે। ત્યારબાદ છે બજાર ભાવ। તો ઇક્વિટી શેરમાં બજાર ભાવ કેવા હોય છે? વધઘટ થયા કરે છે, જ્યારે પ્રેફરન્સ શેરમાં શેરની કિંમત સ્થિર હોય, પરંતુ બજારના ભાવમાં શું થાય છે? વધઘટ થાય છે। છેલ્લો મુદ્દો જોઈએ મૂડીમાં વૃદ્ધિ। ઇક્વિટી શેર હોલ્ડરોને હકના શેર, બોનસ શેર, આ વધારાના શેરોનો લાભ મળે, જેથી કરીને મૂડીમાં શું થાય છે? વધારો થાય છે, જ્યારે પ્રેફરન્સ શેર હોલ્ડરને આવા કોઈ વધારાના લાભ મળતા નથી, એટલા માટે એની મૂડીમાં કોઈ પ્રકારની વૃદ્ધિ થતી નથી। તો મુદ્દા કયા કયા હતા? ફરજિયાત, ડિવિડન્ડનો દર, અધિકાર, જોખમ, રોકાણકારો, બજાર ભાવ અને મૂડીમાં વૃદ્ધિ। ત્યારબાદ પછીનો સવાલ છે સવાલ નંબર 8। રાખી મૂકેલ કમાણીનો અર્થ આપી તેના ફાયદા જણાવો। શું હતો સવાલ? રાખી મૂકેલ કમાણીનો અર્થ આપી તેના ફાયદા જણાવો। તો એનો જવાબ છે, કંપની પોતાના સમૃદ્ધિના સમયમાં જ્યારે કંપની ખૂબ પ્રગતિમાં હોય ત્યારે વધુ નફો કમાય, તો વધુ નફો કમાય છે ત્યારે બધો જ નફો ડિવિડન્ડ સ્વરૂપે વેચતી નથી। તમે વિચાર કરજો, તમારી ઘરે નાની એવી બચતો ભેગી થતી હોય તો શું તમે તમે બધી બચતો ગમે ત્યાં વેડફી નાખશો? નહીં, એ સમય એ પડેલી વધારાની રકમને લાંબા સમય માટે સંગ્રહી રાખવા માટે અથવા તો લાંબા ગાળામાં કોઈ આવનારા ખર્ચને પહોંચી રાખવા માટે વર્તમાનમાં થયેલા નફાને તમે શું કરો છો? સેવિંગ કરો છો, બચત કરો છો। તો અહીંયા એક વાત છે, એના સમૃદ્ધિના સમયમાં વધુ નફો કમાય છે ત્યારે બધો જ નફો ડિવિડન્ડ સ્વરૂપે વેચવાને બદલે આ નફાનો અમુક ભાગ અનામત સ્વરૂપે ધંધામાં રાખે છે, એટલે કે અમુક ભાગ અનામત સ્વરૂપે રાખી મૂકવામાં આવે, અને એ અનામત સ્વરૂપે જ્યારે કંપનીને જરૂર પડે, જ્યારે કોઈ જવાબદારી આવી પડે, કોઈ તાત્કાલિક જવાબદારી ઊભી થાય ત્યારે જવાબદારીને પહોંચી વળવા માટે આ પડી રહેલી રકમનો ઉપયોગ કરી શકાય, તેને રાખી મૂકેલ કમાણી અથવા તો નફાનું પુનઃરોકાણ તરીકે ઓળખવામાં આવે છે। તો એના ફાયદાઓ છે કયા કયા? તો જ્ઞાન ફાયદા, મંદીના સમયમાં ઉપયોગી, તો કે હા, રાખી મૂકેલ કમાણી હોય, તમારી પાસે નફો થયો છે, ગમેના વેફો છે એની જગ્યાએ તમે રાખી મૂકો તો તમને
तो मंदीना समय में काम लगे। त्यारबाद भावि योजना अमल में उपयोगी नवी नवी योजना भविष्य में करवानी है माटे तमे उपयोग में लई सको छो। नवी मिलकत तो खरीदी हो तो तमे उपयोगी में राखी मुकेल कमाणी उपयोग थई शके, कारण के राखी मुकेल कमाणी एक प्रकार की मालिकी भंडोळ छे जेमां कोई व्याज चूकवो पड़तो नथी। स्थिर डिविडेंड की नीति लागू पड़े એટલે સ્થિર ડિવિડન્ડની નીતિ હોય ત્યારે તમારી પાસે ધંધામાં નફો થાય ખોટ ખાય, પણ રાખી મૂકેલ કમાણી હોય જેથી કરીને તમે બધી વ્યવસ્થિત રીતે સરભર કરી શકો છો। રોજ મિલકત ઊંચીનું મૂડી પરત કરી શકાય, મૂડી પડતરમાં ઘટાડો અને માલિકીનું ભંડોળ। તો જોઈએ મુદ્દા નંબર એક, મંદીના સમયમાં ઉપયોગી બજારમાં થતા નકારાત્મક ફેરફારો તેમજ મંદીના સમયમાં આવી પડેલ મુશ્કેલીઓનો સામનો કરવા માટે રાખી મૂકેલ કમાણી ખૂબ જ ઉપયોગી છે। સામાન્ય અર્થમાં મંદી તમારી પાસે ઘરે થોડી ઘણી બચતો હોય અને આ લોકડાઉનનો સમયગાળો છે અને એ સમયગાળામાં તમારી પાસે થોડી ઘણી બચત હશે તો તમે વગર કમાણી નથી, કમાણી તો છે જ નહીં પણ તમે કમાણી નથી, છતાં તમારી પાસે થોડી ઘણી બચત હોય તો ઘરના ખર્ચાઓ કરી શકો છો। બસ એવી વાત કરી છે અહીંયા કે જ્યારે મંદીનો સમયગાળો આવી પડે છે ત્યારે ઘણી બધી મુશ્કેલીઓ આવે, આવી મુશ્કેલીનો સામનો કરવા માટે રાખી મૂકેલ કમાણી ખૂબ જ ઉપયોગી છે। ત્યારબાદ મુદ્દા નંબર બે, ભાવિ યોજનાઓના અમલ માટે ઉપયોગી, તો કે ભવિષ્યમાં એકમને વિસ્તરવું, એકમનું કદ વધારવું, એનો વિકાસ કરવો અને એનું આધુનિકીકરણ, નવી નવી ટેકનોલોજી એકમમાં આવે, બજારમાં આવે તો એકમમાં નવી ટેકનોલોજી દાખલ કરવી પડે, તો નવી ટેકનોલોજીને પહોંચી વળવા માટે તમારે તો ખર્ચ કરવો પડે। આવા સંજોગોમાં એકમના વિકાસ, વિસ્તરણ અને આધુનિકીકરણ જેવી ભાવિ યોજનાઓના અમલ કરવા માટે મૂડી મેળવવા બાહ્ય પ્રાપ્તિ સ્થાન ઉપર આધાર રાખવો પડતો નથી, એટલે એકમની બહાર અન્ય પ્રાપ્તિ સ્થાન ઉપર આધાર રાખવો પડતો નથી, કારણ કે ભવિષ્યમાં આવનાર આવી યોજનાને પહોંચી વળવા માટે તમે અમુક પ્રકારની રકમ રાખી મૂકેલ કમાણીના ટાઇટલ હેઠળ તમે રાખી મૂકી છે જેથી કરીને બાહ્ય પ્રાપ્તિ સ્થાન ઉપર આધાર રાખવો પડતો નથી। ત્યારબાદ ત્રીજો મુદ્દો, નવી મિલકતો ખરીદવા માટે ઉપયોગી, કારણ કે જે હાલમાં જે મિલકતો છે એનું અંદાજિત આયુષ્ય પૂર્ણ થાય, એ આયુષ્યનો અંત આવે તો નવી મિલકતો વસાવી પડે। યંત્રો હંમેશને માટે ચાલતા રહેશે એવું ન કહી શકાય, જ્યારે કે યંત્રોની આયુષ્ય મર્યાદા પૂરી થાય ત્યારે એની જગ્યાએ નવા યંત્રો વસાવવા પડે, ત્યારે આવા સંદર્ભમાં નવી મિલકતો ખરીદવા માટે રાખી મૂકેલ કમાણી ખૂબ જ ઉપયોગી છે। ત્યારબાદ સ્થિર ડિવિડન્ડની નીતિ, કંપની કેટલીક વખત સ્થિર ડિવિડન્ડ એક જ સરખું ડિવિડન્ડ ન ફેરફાર ન વધઘટ મિલકતો સમક્ષ ડિવિડન્ડની નીતિ એક સરખી અપનાવે ત્યારે પણ રાખી મૂકેલ કમાણી ઉપયોગી, કારણ કે ઘણીવાર એવું બની શકે નફો ન થાય અને સ્થિર ડિવિડન્ડની નીતિ હોય તો ડિવિડન્ડ તો ચૂકવવું જ પડે, તો પણ રાખી મૂકેલ કમાણીમાંથી ભરપાઈ કરી શકાય, બરાબર ખોટ જ ગઈ હોય ત્યારે, એટલે આવા સંજોગોમાં એડજસ્ટ કરી શકાય છે રાખી મૂકેલ કમાણીના આધારે। ત્યારબાદ બોજ મુક્ત મિલકત, એટલે શું કે કોઈ મિલકત ઉપર વધારાનો કોઈ બોજ કરવો પડતો નથી, ઊભો કરવો પડતો નથી, કારણ કે ઘણીવાર આપણને એમ થાય કે આપણે જ્યારે પૈસાની જરૂર ઊભી થઈ હોય ત્યારે તમારે બજારમાં લોન લેવી પડે, પણ તમારી પાસે પૈસો અહીંયા હોય તો મિલકત ઉપર લોન લેવાની જરૂર નથી। એ પછી એ વાત કરે છે સાહેબ કે મિલકત ઉપર કોઈ વધારાનો બોજ ઊભો કરવો પડતો નથી, કારણ કે તમારા હાથમાં અમુક પ્રકારની રકમ રાખી મૂકેલી છે, એટલા માટે કોઈ વધારાનો બોજ ઊભો કરવો પડતો નથી। ઊંચીની મૂડી પરત કરી શકાય, તમે જે બજાર પાસેથી એકમના ખર્ચાઓને પહોંચી વળવા માટે કોઈ પાસેથી ઊંચીના પૈસા લીધા છે, એ ઊંચીના પૈસાઓ રાખી મૂકેલ કમાણીને કારણે તમે શું કરી શકો છો, પરત કરી શકો છો, જેથી કરીને અહીંયા વાત કરી છે કે ઊંચીની લીધેલી મૂડી પરત કરવા માટે પણ ઉપયોગી છે। ત્યારબાદ મુદ્દો છે મૂડી પડતરમાં ઘટાડો, મૂડી પડતર એટલે શું, તો કે મૂડી મેળવવા માટે વધારાના કરવા પડતા ખર્ચાઓ એ તમે શું કરી શકો છો, ઓછા લાવી શકો, જેટલો મૂડી ખર્ચ ઓછો એટલો બેનિફિટ એકમને રહેશે। એટલે કીધું કે બાહ્ય પ્રાપ્તિ સ્થાન ઉપર આધાર રાખવો પડતો નથી, કારણ કે મૂડી તમારી પાસે હાથમાં છે, મૂડી મેળવવા માટે વધારાના ખર્ચા કરવા પડતા નથી, જેને કારણે મૂડી પડતરમાં શું થાય છે, ઘટાડો થાય છે। છેલ્લા મુદ્દા તરફ જઈએ, માલિકીનું ભંડોળ, તો કે નફાનું પુનઃરોકાણ કરવામાં આવે, શું વાત કરી છે અહીંયા કે નફાનું પુનઃરોકાણ કરવામાં આવે કે જે નફો થયો એનું ફરીથી પુનઃરોકાણ કરવામાં આવે, એ એક પ્રકારનો નફો શું છે, નફાનું પુનઃરોકાણ એક માલિકી ભંડોળ જ છે, રાખી મૂકેલ કમાણી એ માલિકી ભંડોળ જ છે, એ ભંડોળનું ફરીથી રોકાણ કરવામાં આવે એમાં કોઈ પ્રકારનું વ્યાજ ચૂકવવું પડતું નથી। એટલા માટે અહીં રાખી મૂકેલ કમાણીના ફાયદા કેટલા છે, આઠ, કયા કયા, મંદીના સમયમાં ઉપયોગી, ભાવિ યોજનાના અમલ માટે ઉપયોગી, નવી મિલકતો ખરીદવા માટે ઉપયોગી, સ્થિર ડિવિડન્ડની નીતિ, બોજ મુક્ત મિલકત, ઊંચીની મૂડી પરત કરી શકાય, મૂડી પડતરમાં ઘટાડો, માલિકીનું ભંડોળ, આજ આવી રીતે આ વિડીયોની અંદર આપણે સવાલ નંબર 7 અને સવાલ નંબર 8ને જોયા, એને વ્યવસ્થિત રીતે આપણી નોટબુકમાં લખી યાદ રાખી અને યોગ્ય રીતે સુવાચ્ય અક્ષરે નોટબુકમાં ઉતારશો અને યાદ રાખશો એવી શુભેચ્છા સાથે, જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ।